નમસ્કાર મિત્રો હું કેશું અટું ક્યાં અમારી આ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજના આપણા આ વિડીયોમાં આપણે આવનારી ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષામાં ઉપયોગી થાય એવા ખૂબ જ મહત્ત્વના પ્રશ્નો જે પરીક્ષામાં પૂછાઈ શકે છે તેવા પ્રશ્નો આ વિશે આજ ચર્ચા કરીશું તો મારા આ વિડીયોને એન્ડ સુધી જોઈજો અને મિત્રો વિડીયોને લાઇક કરી લેજો ચેનલમાં નવો હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો તો ચાલો મિત્રો શરૂ કરીએ આ વિડીયો પહેલો પ્રશ્ન જોઈશું મિત્રો હનુમાન વાંદરા તરીકે કોણ ઓળખાય છે તો મિત્રો સામાન્ય લુંગર એટલે કે કોમન લુંગર ભારતમાં સૌથી સામાન્ય વાનર કયો છે તો મોકાક એટલે કે માકડું નદીના ઘોડા તરીકે કયું પ્રાણી ઓળખાય છે તો મિત્રો હિપોપોટેમન્સ કઈ પેટા જાતિ કદમાં સૌથી મોટી છે તો મિત્રો કિયાંગ ટિબેટીયન વાઇલ્ડ એસ ટિબેટીયન ઘોડખર પણ એને કહેવાય છે હવે મિત્રો આ થોડા પ્રાણીઓના સમૂહના નામ છે તો સિંહને મિત્રો પ્રાઇડ કહેવાય દીપડાને લીપ બિલાડીને કલ્ટર રીંછને સાઉન્ડર કાગડાને મર્ડર શિયાળને સ્કલ્ડ સાપને ડેન જેલીફિશને સ્ટોક મોરને મસ્ટર ટોળને નોટ રિવેન્સને અનકિકનેન્સ અને એરાને પેસ વેલ ને મિત્રો ગામ કહેવાય છે હવે મિત્રો કયા પ્રાણીનું દૂધ સૌથી વધુ સમતોલન આહાર તરીકે ઓળખાય છે તો મિત્રો ગાય ગોરિલાનો ખોરાક કેવો હોય છે તો ચુસ્ત શાકાહારી સૌથી પહેલું પાલતું પ્રાણી કયું છે તો મિત્રો કૂતરો ઊંટના ખૂંટમાં શું હોય છે મિત્રો તો મિત્રો ચરબી માદા ગધેડાને અંગ્રેજીમાં શું કહેવાય તો મિત્રો જેની શિયાળની પૂંછડીને શું કહેવાય તો મિત્રો શિયાળની પૂંછડીને બ્રશ કહેવાય છે હાથી દાંત શું છે તો મિત્રો દાંતના રૂપાંતરનો એક મિત્રો ભાગ છે ચામાચીડિયા રાત્રિના ઉડવા માટેના માર્ગ કઈ રીતે નક્કી કરે છે તો મિત્રો ચામાચીડિયા રાત્રિના અલ્ટ્રાસોનિક મોજાઓનો ઉત્પન્ન કરે છે અને પોતાનો માર્ગ શોધતા હોય છે હવે મિત્રો કયું પાલતું પ્રાણી તેના સામાજિક સમૂહમાં રહેતું નથી તો મિત્રો બિલાડી કયા પ્રાણીના દૂધમાં સાકરનું પ્રમાણ સૌથી વધુ હોય છે તો મિત્રો હાથી માણસની જેમ કયા પ્રાણી સ્મિત કરી શકે છે હસી શકે છે તો ચિમ્પાંજી તથા ગોરેલો બિલાડી અને કૂતરામાં સૌથી વધુ આયુષ્ય કોનું હોય છે તો મિત્રો બિલાડીનું કયા પ્રાણીનો સૌથી વધુ ગર્ભધારણનો સમય હોય છે તો મિત્રો એશિયાઈ હાથી જેનો ગર્ભધારણનો સમય છસો પંદરથી છસો અડસઠ દિવસનો હોય છે કયા સસ્તન પ્રાણીનો ગર્ભધારણનો સમય સૌથી ઓછો હોય છે તો અમેરિકાનું ઓપોસમ એટલે કે ધાના ધારી પ્રાણી જેનો ગર્ભધારણનો સમય બારથી ચૌદ દિવસનો હોય છે કયા પ્રાણીના વજનના પ્રમાણમાં સૌથી ભારે મગજ હોય છે તો સામાન્ય માર મોસેટ એટલે કે વાનર કુળનો આ જે સામાન્ય માર મોટેસ છે તેનો મગજ ભારે હોય છે પ્રાણી પક્ષીઓના બચ્ચાને કયા નામે ઓળખાય છે તે મિત્રો આપ નીચે જોઈ શકો છો તો સિંહ તો સિંહના બચ્ચાને કપ તરીકે સસલું તો લેવરેટ કાંગારું જોય ડેટકો પોલિવોગ હંસને સિંગરેટ માછલીને ફિંગલિંગ તેતરને ચીપર રોસ્ટરને કુકરેલ કબૂતરને સ્વેબ ઇલને એલમર તરીકે એમના બચ્ચાને ઓળખાય છે લિન્સંગ કયા વર્ગનું પ્રાણી છે તો સિવેટ વીજના વર્ગનું પ્રાણી છે એટલે ખટાશ બિલાડી કુળની નજીકનું પ્રાણી કયું છે તો સિવેટ કેટ વીજ એટલે એટલે વણિયર હેણોત્રોગસ એટલે કે કેરેકલ કયા વર્ગનું પ્રાણી છે તો મિત્રો એ બિલાડી વર્ગનું પ્રાણી છે પેંગોલિન તેના બચ્ચાને કેવી રીતે લઈ જાય છે તો મિત્રો એ પૂંછડી દ્વારા તેના બચ્ચાને લઈ જાય છે ભારતીય સાહુડીનો પ્રિય ખોરાક કયો છે તો મિત્રો એનો પ્રિય ખોરાક છે હરણના ખરી ગયેલા સિંગડા મોટા પેંડાનો ફક્ત એક જ ખોરાક કયો છે તો વાંસના જે વાંસની કુમળા ડાળી હોય છે અને પાન હોય છે એ બિલાડી કુળના કયા પ્રાણીના પોતાના પંજા સંકોરી શકતું હોવા છતાં તેના નખ ખુલ્લા રહે છે તો મિત્રો ચિત્તો એન્ટલર અને અને સિંગડાનો તફાવત કયો છે તો મિત્રો એન્ટલર અને સિંગડાનો તફાવત જોઈએ તો એન્ટલર સખત સખત હોય છે જે દર વર્ષે ખરી જાય છે અને ફરીથી નીકળે છે શીંગડા પોલા અને કાયમી રહે છે

ધારી માંસાહારી પ્રાણીઓમાં સૌથી મજબૂત જબડું કોનું માનવામાં આવે છે તો મિત્રો ઝરખનું ગુજરાતમાં કેટલા જાતના મૃગ અને હરણ જોવા મળે છે તો ગુજરાતમાં ચાર જાતના મૃગ અને ત્રણ જાતના હરણ જોવા મળે છે હવે મૃગનું કુળની વાત કરીએ તો તેમાં કાળિયાર નીલગાય ચિંકારા અને ચોસિંગા આવે છે જ્યારે હરણકુળમાં ચિત્તલ સાબર અને ભેકર આ બધા કુળમાં આવે છે હરણ અને મૃગનો તફાવત કયો છે તો મિત્રો હરણના શીંગડા શાકવાળા સખત વળ કે રીંગ વગરના હોય છે જે દર વર્ષે આપોઆપ ખરી પડે છે અને ફરી ન ઉગે છે ફક્ત નર હરણ શીંગડા ધરાવે છે આ શીંગડાને એન્ટલર તરીકે ઓળખવામાં આવે છે હવે મૃગની વાત કરીએ તો મૃગના શીંગડા પોલા શાખા વગરના વળ કે રીંગવાળા હોય છે જે આજીવન રહેતા હોય છે ચિંકારા મૃગની માદા પર શિંગડા ધરાવે છે આવા સિંગડા હોન કહેવામાં આવે છે હવે મિત્રો ચિત્તા અને દીપડાનો તફાવત તો દીપ દીપડાની સરખામણીમાં ચિત્તાનું શરીર પાતળું અને પગની લંબાઈ વધારે હોય છે ચિત્તાના શરીર ઉપર ગોળ કાળા ટીલકાઓ હોય છે જ્યારે દીપડાના શરીર ઉપર ચકતા અથવા ફૂમતા હોય છે ચિત્તાના ચહેરા ઉપર નાકની બંને બાજુએ આંખોથી મોઢા સુધી કાળી રેખા એટલે કે લીઠિયું હોય છે અને ચહેરાનું ક દીપડેથી નાનું હોય છે દીપડાના પગના નખ સંકો સંકોચાઈને આવરણ નીચે સંપૂર્ણપણે ઢંકાઈ જાય છે જ્યારે ચિત્તાના નખ હંમેશા ખુલ્લા રહેતા હોય છે ચિત્તો ભારતમાંથી નામશેષ થયેલ છે જ્યારે દીપડા બધે જ જોવા મળતા હોય છે હવે મિત્રો વાઘ અથવા તો સિંહ ઘાસ ખાય તો મિત્રો હા ક્યારેક પાચનમાં મદદરૂપ થવા માટે સિંહ અને વાઘ એ ઘાસ ખાતા હોય છે ચામાચીડિયા કે કાનકડિયા ઉડે છે તેને પક્ષી ગણાય તો ચામાચીડિયા કે કાનકડિયા એ સસ્તન વર્ગના પ્રાણી છે પરંતુ પક્ષી નથી ભલે તે ઉડી શકતા હોય કયું પ્રાણી સૌથી લાંબુ છે તો મિત્રો પ્રાણી જગતનું સૌથી લાંબુ પ્રાણી લાયન્સ જોન જેલીફિશ જે સમુદ્રમાં જોવા મળે છે જેની લંબાઈ સાઠ મીટર સુધીની નોંધાયેલ છે પ્રાણીઓમાં હું સિંહ છું એવું કોણે કહ્યું છે તો ભગવાન શ્રી કૃષ્ણએ ભગવદ્ ગીતામાં એવું કહ્યું હતું અર્ધનર તથા અર્ધસિંહ સ્વરૂપ હિન્દુ દેવતા કયા છે તો મિત્રો નરસિંહ અવતાર મિત્રો હું આશા રાખું છું કે મારો આ વિડીયો તમને પસંદ આવ્યો છે તો વિડીયોને લાઇક કરી લેજો ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને શેર કરજો તમારા ફ્રેન્ડ સાથે વિડીયો જેથી કરીને એમને પણ આની માહિતી મળે અને આ ભરતીને લગતા કે આમાં તમને કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં મને જણાવી શકો છો